તલાલાના બકુલા ધણેજ ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટલાઇટના કામમાં આચરાયો ભ્રષ્ટાચારનો આરોપ અને આક્ષેપ. ગામના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતા કૌભાંડ આવ્યું. 850 રૂપિયાની લાઇટ 2400 રૂપિયામાં ખરીદાઈ અને ઉધાર આયા. વાત કરીએ જ્યાં વડના ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી. એ કહેવતને સાર્થક કરતો કિસ્સો ગીર સોમનાથના બકુલા ધણેજ ગામે પ્રકાશમાં આવ્યો છે. ગામમાં નાખવામાં આવેલી સ્ટ્રીટલાઇટના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવતા ગ્રામજનો દ્વારા અને નાગરિકો દ્વારા ઇરફાન ભાગણીએ માહિતી અધિકારનો ઉપયોગ કરી માહિતી મેળવવા ગ્રામ પંચાયતના કૌભાંડનો પર્દાફાશ થયો. માહિતી મેળવતા જ જેમાં ટેન્ડરની શરત મુજબ સ્ટાન્ડર્ડ કંપનીનો સ્ટ્રીટલાઇટ નાખવાની હતી, ગ્રામ પંચાયતના સરપંચ સહિતની ટોળકીએ અન્ય કંપનીની લાઇટો ફિટ કરી દીધી. ફરિયાદીના આક્ષેપ મુજબ 800 રૂપિયાની લાઇટનું 2400 રૂપિયાનું બિલ ઉધારી ભયંકર ભ્રષ્ટાચાર આચર્ય હોવાનો આરોપ લગાવાયો છે અને વર્તમાન સરપંચ ભાજપના હોદ્દેદાર હોવાથી તંત્ર કાર્યવાહી કરવામાં ઢીલ રાખી રહી છે તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બકુલા ધણેજ ગામના સ્ટ્રીટલાઇટ કૌભાંડ અંગે તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરિયાના જણાવ્યા મુજબ આ ફરિયાદ અંગે તાલુકાની ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગેરરીતિ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. ત્યારે બકુલ ધણેજ ગામમાં પૂર્વ સરપંચ દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલી જે અંગે તાજેતરમાં જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, ત્યારે વર્તમાન ગ્રામ પંચાયત બોડીના ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તે તરફ ગ્રામજનો મીટ માંડીને બેઠા છે. પૂર્વ પ્રધાન ગ્રામ પંચાયતનો પણ ભ્રષ્ટાચારી અને તેની ફરિયાદ નોંધાઈ અને હવે વર્તમાનમાં પણ તે જ પરિસ્થિતિ છે ભ્રષ્ટાચારની. તે ભ્રષ્ટાચાર છેક નીચે લેવલથી કેટલો ઉપર જઈ રહ્યો છે ગ્રાફ તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગ્રામડા લેવલે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પંચાયત લેવલે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેની તપાસ પણ થાય છે અને તપાસ થયા બાદ તેની પર ફરિયાદ પણ થાય છે. પરંતુ હાલમાં તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને ગ્રામજનો આ અંગેની માંગ કરવામાં આવી છે. ત્યારે તલાલાના બકુલા ધણેજ ગ્રામ પંચાયત દ્વારા જે સ્ટ્રીટલાઇટના કામ કરવામાં આવે છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે તેમાં આરોપી અને ભ્રષ્ટાચારીઓની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે. આ ગામનું નામ છે ધણેજ બકુલા. હવે આ ગામમાં 2017-18માં જે ગામમાં જે સ્ટ્રીટલાઇટ નાખવામાં આવેલી હતી એ અમારે આરટીઆઈ કરેલી હોય એના અનુસંધાનમાં અમને જાણવા મળેલ કે ગામમાં જે સ્ટ્રીટલાઇટ નાખવાની હતી એ કંપનીની નાખવાની હતી. એના બદલામાં આ પદાધિકારીઓએ આ નામી કંપનીને બદલે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ને ભ્રષ્ટાચાર કરેલો છે. ખરેખર ફિલિપ્સ કંપનીની લાઇટો નાખવાની હતી ગામમાં ને આ કંપની વગરની લાઇટો નાખ્યા સિવાયથી આ કંપનીની જે લાઇટ નાખવામાં આવેલી છે એ 850 રૂપિયાની લાઇટ હતી.
ને આ લોકોએ 2400 રૂપિયા લે કે 1 લાઇટનું બિલ ઉધારી ને એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. પછી અમે ફરિયાદ કરેલી હોય તાલુકા વિકાસ અધિકારીને કે સાહેબ અમારા ગામમાં એટલો એટલો ભ્રષ્ટાચાર થયેલો છે, એના અનુસંધાનમાં બી કોઈ તપાસ કરવા નથી આવતા. પછી અમે મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરેલી, ત્યાંથી તેઓને તપાસ કરવાનો રિપોર્ટ આવ્યો કે ભાઈ તમે ગામમાં જે સ્ટ્રીટ લાઇટમાં જે ભ્રષ્ટાચાર છે એની તપાસ કરો. બરાબર, એ તપાસ કરવામાં આવી તો એમાં જાણવા મળેલું તાલુકા વિકાસ અધિકારીને કે આ ગામમાં ફિલિપ્સ કંપનીની લાઇટ નાખવાની હોય એના બદલામાં આ લોકોએ અન્ય કંપનીની લાઇટ નાખેલી છે. એ રિપોર્ટ જિલ્લામાં મોકલાવેલો છે. આખરે આપની માંગ શું છે? આખરે મારી એવી માંગ છે કે જે આ ગામમાં જે 3 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલી છે એ સરકારી નાણાંનો ઉચાપત કરેલી છે. ખરેખર આની ઉપર FIR દાખલ થવી જોઈએ, એની ધરપકડ થવી જોઈએ, જેથી કરીને આ ગામમાં ભ્રષ્ટાચારનો રોક લાગી. અમારે આ 4-4 મહિનાથી લડત આપી રહ્યા છે, પણ અમારા ગામના જે સરપંચ છે દેવાયતભાઈ કરગઠિયા, એ હાલે ભાજપના છે, મહામંત્રી છે તાલાળા તાલુકાના, અને હાલના સરપંચ બી છે. તો એટલો ભ્રષ્ટાચાર જો ખુલ્લો હોય તો એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતા. બરાબર, અને બીજો મુદ્દો એવો છે કે અમારા ગામમાં જે શૌચાલય બનાવવામાં આવ્યા છે એ શૌચાલયમાં બી ગેરનીતિ કરવામાં આવેલી છે, એને બી અમે ફરિયાદ કરેલી છે માન્ય મુખ્યમંત્રી ઓનલાઈનમાં. હવે શૌચાલયની જામે જેની સહાય છે એ સહાય રેકર્ડ ઉપર બોલે છે, પણ જે અરજદાર છે એ લોકોને એવી સહાય નથી મળી એવું અમને સોગંદનામા ઉપર જાહેર કરેલું છે. એ સોગંદનામા સહિત અમે ફરિયાદ કરેલી હોય, પણ એની તપાસ બી આજ દિન સુધી કોઈ કરતા નથી કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ધણેજ ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા અમને ફરિયાદ મળેલી કે સ્ટ્રીટ લાઇટના કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે, અને જે અનુસંધાને તાલુકા કક્ષાએ અમે એક ટીમ બનાવેલી અને ટીમે તપાસ અહેવાલ આખો કમ્પ્લીટ કરી અમને અત્રેની કચેરીએ સોંપેલ અને જે અમે જિલ્લા કક્ષાએ સુપરત કરેલ છે, અને હાલ એ બાબતે તપાસ ચાલુ છે.